नमस्कार, जयदीप सिंह बी चौहान, गुजरात आम आदमी पार्टी संगठन मंत्री। आज खूब विचलित छे, खूब दुखी छे अने दुखी मन साथे तमारी सामे आव्या छे। अमे तो रोजबरोजना जीवन रोजबरोजना जे कार्य मुजब अत्यारे अमारा कर्मस्थान एटले के अमारी शाळाए जवा रवाना थया हता, त्यारे इन बिट्वीन वन रोड हतो ने बाय रोड उपर एक फोन आव्या छे भाजपना पदाधिकारीनो, भाजपना एक जबरदस्त कार्यकर्तानो। मारा जोड़े डेटा रेकॉर्ड छे, एनु रेकॉर्डिंग पण आपणे टूंक समयमां बहार पाडीशुं। हवे एना द्वारा एक सरस वात करवामां आवी कि साहेब, तमे जे अरवली जिल्लानी आंगणवाड़ी बहनोनी कार्यकर्ताओनी जे भरती थई ए संदर्भे तमारुं जे बाइट आव्युं हतुं मीडियानी अंदर, अने एनु एक सरस प्रतिभावना स्वरूपे आ लोकोए एटले के भाजप सत्ता पक्षना जे पण एमएलए छे, जे अन्य पदाधिकारीओ छे, एने एक टास्क आपी देवानो કે ગામડે ગામડે જે આવા જેની કહેવાય કે જેની અન્યાય થયો છે એવા ઉમેદવારોને તમે શોધી નાખો અને એમને બેસાડીને સમજાવો, આ વિવાદને ઠારવાની કોશિશ કરો। કારણ કે એમને ડર છે કે આ વિવાદ કદાચ એમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરી શકે છે। એ જે મારા ભાજપના પદાધિકારી છે એનો રેકોર્ડ હું ફોન નંબર પણ આવનારા સમયમાં જારી કરીશ, એનું રેકોર્ડિંગ પણ આવનારા સમયમાં જારી કરી, એની વ્યથા ઠાલવતો હતો કે સાહેબ, અમે ટોપલે ભરી ભરીને ભાજપને વોટ આપ્યા છે અને છેવટે જ્યારે અમારા કાન સુધી અમને આવું સમજાવવામાં આવે છે કે તમારે આવા લોકોને ઠંડા પાડવાના છે, ત્યારે અમે ખૂબ વ્યથિત થઈએ છીએ। આ શું થવા બેઠું છે અરવલ્લી અથવા તો ગુજરાતની અંદર? જ્યારે ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનની સરકારો હોય ત્યારે અરવલ્લીનો ગુજરાત ભરનો જે ખેડૂત છે, આજે જ્યારે ઘઉંની સિઝન જેની કહેવાય કે શિયાળુ સિઝન ચાલી રહી છે, પિયતની અંદર યુરિયા ખાતરની ખૂબ જ રિક્વાયરમેન્ટ હોય છે અને રિક્વાયરમેન્ટ એટલી હદે કે એને કોઈ પણ સંજોગોમાં ખાતર વગર ચાલતું નથી, ત્યારે એવા સંજોગોમાં તમે ખેડૂતનો ગેરલાભ ઉઠાવો છો અને પરા અલગ કંપનીની બ્રાન્ડેડ વસ્તુ છે, ઝીંકની થેલી 5 કિલોનું પેકેટ લો તો જ યુરિયા ખાતરની થેલી તમને મળે, નહીંતર થેલી ના મળે। આ શું થવા શું કરવા માગો છો તમે? ખેતી પ્રધાન દેશની અંદર તમે જગતના તાતને કઈ જગ્યાએ લઈ જવા માગો છો સાહેબ? તમારે તમારા કાર્ય થકી, તમારા કર્મકાંડ થકી તમારા જ કાર્યકર્તાઓને કામે લગાડવા પડે છે કે ભાઈ આ વિવાદ જે આંગણવાડી બહેનોની ભરતી થઈ છે એને તમે દબાવી દો, નહીંતર આ વિવાદ લોબો થઈ શકે છે। આ રેકોર્ડેડ છે અને એને તો એટલા સુધી વ્યથા કરી કે લોકો ક્ષત્રિય સેનાના નામે અમારા પાસેથી જીતી ગયા છે, સારા સારા વોટ લઈ ગયા છે, પણ આજે એમની પાસે જઈએ છીએ તો અમારી કોઈ જવાબ મળતો નથી અને વ્યથા ઠાલવી છે એના ફોનની અંદર કે અમે સાહેબ જ્યારે રેશનિંગ કાર્ડની સસ્તા અનાજની દુકાનમાં જઈએ છીએ ત્યારે કાપલીઓ પણ પૂરી મળતી નથી, તેઓ પણ ભ્રષ્ટાચાર આદરાય છે। 9મા ધોરણવાળી દીકરીઓને જ્યારે કે સાયકલ માટે દાખલા જોઈએ છે તો પણ એ પણ લોકો 20-25-50 રૂપિયામાં દાખલો આપે છે। સાહેબ, તમારી તાકાત હોય, તમે તો સત્તાધારી પક્ષો 156માં બેઠેલા છો, તમારી તાકાત હોય તો મોડાસાની ધરતી ઉપર એક સીબીએસસી સ્કૂલ લાવો। ગ્રાન્ટેડ આજે મોડાસાની સ્થાનિક પ્રજા સીબીએસસી સ્કૂલ જે કેન્દ્રની અંદર તમારી સરકાર છે, 10-10 વર્ષથી તમે સરકાર લઈને બેઠા છો, તમારી તાકાત હોય તો શિક્ષણ નગરી મોડાસાની અંદર એક ગવર્મેન્ટ સ્કૂલ ઊભી કરો કે જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગ જે આપણા 50 જિલ્લાના બાળકો જે છે એ સ્કૂલની અંદર જેને કહેવાય વિનામૂલ્યે ભણી શકે। આજે સીબીએસસી સ્કૂલ છે તો કેવી તો મસ્ત મોટી ફી વસૂલે છે, કેમ તમે આ બાબતમાં તૈયારી કરતા, આ બાબતમાં કેમ ધ્યાન નથી દોરતા કે મોડાસાની અંદર કેન્દ્રીય વિદ્યાલય ઊભી થાય? હિંમતનગર મહેતાપુરા સરસ ચાલે છે, મોડાસાની અંદર શિક્ષણ નગરી છે, કેમ કેન્દ્રીય વિદ્યાલય ના આવી શકે? ના, તમારી દાનત નથી, તમારી દાનત ખારા ટોપડા જેવી છે અને માટે ભ્રષ્ટાચાર કરો છો, કરવા માટે જેને પ્રોત્સાહન આપો છો એને દબાવવા માટે તમે તમારા જ કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ ઝીરો પર લગાવી દો છો કે આવા ઉમેદવારોને તમે શોધી નાખો અને શોધ્યા પછી એમને ઠંડા પાડો કે ભાઈ તે કોઈ ગેરરીતિ થઈ નથી। આ તમે શું કરવા માગો છો? તમારું એવું કહેવું છે કે તમે કોઈ વિરોધ પણ ના કરે, તમારી હામો હાથ ધરે જાય, તમારા જ કાર્યકર્તાઓના ફોન મારા ઉપર આવે છે, આ જેને કહેવાય તબક્કાવાર અમે આ રેકોર્ડિંગ જારી કરવાના છે, ફોન મારું કોલ ડિટેલ પણ ચેક કરાવી શકો છો, આ મીડિયા થકી આ પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું કે મારું 91064-89725 મારો નંબર છે, મોબાઈલ નંબર, એની કોલ ડિટેલ તમારી સત્તા છે, તમારી સરકાર છે, ચેક કરો મારી કોલ ડિટેલ, તમારા કાર્યકર્તાઓના કેટલા ફોન પડ્યા છે એ જોજો સાહેબ, શરમ આવવી જોઈએ, મારે તમારા આ તબક્કે કેવી શરમ આવવી જોઈએ કે કઈ દિશામાં લઈ જવા માગો છો? તમામ નેતાશ્રીઓને વિનંતી કરું કે તમે જે લોકો જે સમાજના મોટા મોટા વચનો આપીને નેતા બન્યા છો ને એ સમાજની વ્યથાને જ સમજો સાહેબ, એમના દીકરા દીકરીઓને ભણાવવા માટેનું વિચારજો, નહીં કે લોકોના ખેતરની અંદર દારી મજૂરી કરવા માટે। બસ મારાથી ઘણું કહેવાયું, કેટલાકને મારા શબ્દો સહન નહીં થાય, મારી વાત હું નિષ્પક્ષ રીતે મૂક્યું છું, પત્રકાર મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે તાત્કાલિક અમારી વાતને લેવા માટે અત્યારે આવ્યા છીએ,
धन्यवाद भारत माता की जय 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 गरवी गुजरात। मने खबर छे के तमे अमनु नळवाना छो पण मने काही वादो नथी। कदाच अमे अहीं खुर्शी माटे आया ज नथी। खुर्शी तो मारा अभ्यास थकी अमे मेळवेली छे पण तमारो खरापानो विरोध आ जयदीपसिंह चौहान अने आम आदमी पार्टी सतत करती रहेशे। अमे कोई अविवेकी भाषानो उपयोग करवा मागता नथी। तमे सीधी लीटीमां तमारुं काम करो। धन्यवाद भारत माता की जय जय गरवी गुजरात।